સાત અંગ્રેજી ભાષાના શબ્દોને લેવાના છે, પણ આ શબ્દો મૂળ અંગ્રેજીના નથી. નમસ્કાર, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ રસપ્રદ એવા સાત અંગ્રેજી ભાષાના શબ્દોને લેવાના છે, પણ આ શબ્દો મૂળ અંગ્રેજીના નથી. તમને કદાચ ખબર હશે કે અંગ્રેજી ભાષાના ઘણા બધા શબ્દો એ કોઈ ફોરેન લેંગ્વેજમાંથી, ગ્રીક, લેટિન, ફ્રેન્ચ એવી કોઈ ભાષામાંથી આવેલા છે. તો આજે સાત બહુ જ આપને રસ પડે એવા શબ્દોની વાત કરવાના છીએ, અને એ શબ્દોની પાછળ કઈ હિસ્ટ્રી છે તેની પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. આ શબ્દો છે ટેન્ટલાઇઝ, ઓપ્શન્સ ચોઇસ, સ્પાર્ટન, સિસિફિયન, હર્ક્યુલિયન, મેન્ટો અને સોફિસ્ટ્રી. આમાંના કેટલા શબ્દો આપણને ખબર છે, કેટલા શબ્દ પ્રયોગો તમે પોતાની વાતચીતમાં કે લખાણમાં વાપરો છો? ચાલો જોઈએ. સૌ પ્રથમ છે ટેન્ટલાઇઝ. ટુ ટીઝ ઓર ટોર્મેન્ટ સમવન બાય શોઈંગ સમથિંગ દેટ હી ઓર શી ઇઝ અનલાઇકલી ટુ ગેટ ઓર એન્જોય. એટલે આપણે કોઈ વ્યક્તિને કંઈક વસ્તુ બતાવીએ, એને પ્રલોભન આપીએ અને એ એન્જોય કરી શકે એવું આપણે બતાવીએ, પણ ખરેખર એ વ્યક્તિ એને એન્જોય નહીં કરી શકે. ધારો કે તમને ડૉક્ટરે કહ્યું હોય કે સ્વીટ્સ નથી ખાવાની, તમારો ડાયાબિટીસ લેવલ બહુ જ હાઈ છે, શુગર લેવલ, બ્લડ શુગર, અને ધારો કે તમે કોઈ મીઠાઈની દુકાન પાસેથી પસાર થતા હો તો તમને ખાવાની ઈચ્છા થાય પણ તમે નહીં ખાઈ શકો, તો એ તમને ટેન્ટલાઇઝ કરે છે. તો આ શબ્દ ટેન્ટલાઇઝ આવ્યો ક્યાંથી? તો ગ્રીક લિટરેચરની અંદર એક ટેન્ટલસ, એક રાજાનું નામ હતું, અને એ રાજા, એ ગ્રીક જે કિંગ હતો, એને એક પનિશમેન્ટ મળી હતી. અને પનિશમેન્ટ એવી હતી કે તેણે પોતાના અડધું શરીર પાણીમાં ડૂબી જાય એવી રીતે રહેવાનું હતું, અને એના માથા પર કોઈ ફ્રૂટ લટકતા હતા, ડાળી પર કોઈ ફ્રૂટ્સ એવા લટકતા હતા, અને જેટલી વાર એને તરસ લાગે અને પાણી પીવા જાય તો એ પાણીનું જે લેવલ છે એ નીચે જતું, એનાથી દૂર જાય, અને જેટલી વાર એને ભૂખ લાગે અને ખાવાની ઈચ્છા કરે તો એ ઉપર મોઢું કરે તો એ ફ્રૂટ એનાથી દૂર ચાલી જાય. એટલે એની પાસે પાણી દેખાય છે ને, ફ્રૂટ પણ દેખાય છે, એને એન્જોય કરવાની ઈચ્છા છે પણ એ એન્જોય કરી શકતો નથી. તો આ એને ટેન્ટલાઇઝ કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી હી કેનોટ એન્જોય દેટ. ત્યાર પછી એક બીજો શબ્દ લઈએ આપણે. ટેન્ટલસનું તમે ચિત્ર જોઈ શકો, એનાથી તમને કદાચ યાદ રહેશે. ત્યાર પછી સેકન્ડ છે વર્ડ છે ઓપ્શન્સ ચોઇસ. હવે કોઈ તમને ઓપ્શન્સ ચોઇસ આપે એટલે ખરેખર તમને કોઈ ચોઇસ આપતો જ નથી એમ કહેવાય. તો આ શબ્દ સમૂહ ક્યાંથી આવ્યો છે? તો કેમ્બ્રિજની અંદર ઇંગ્લેન્ડમાં એક ઓપ્શન નામનો એક સ્ટેબલ ઓનર હતો, એટલે કે એની પાસે ઘણા બધા ઘોડાઓ હતા, અને ત્યાંના કેમ્બ્રિજના જે વિદ્યાર્થીઓ હોય એને ઘોડાઓ ભાડે આપતો હતો. તો જ્યારે કોઈ વિદ્યાર્થી એની પાસે કોઈ ઘોડો ભાડેથી લેવા જાય ત્યારે એને ચોઇસ બે આપે કે આ પહેલો જે ઘોડો છે તે લે અથવા પછી તને કોઈ નહીં મળે. એટલે એ ઓપ્શન્સ ચોઇસ ખરેખર એ ચોઇસ હતી જ નહીં, ટેક ઇટ ઓર લીવ ઇટ એના જેવું, કે આ છે તે તમારે લેવાનું નહીં તો નહીં. સો દેટ ઇઝ કોલ્ડ ઓપ્શન્સ ચોઇસ. ત્યાર પછી થર્ડ છે, આ કદાચ તમે સાંભળ્યું પણ હશે, સ્પાર્ટન. ઘણા કોઈ ઇંગ્લિશ મૂવીઝમાં પણ તમે કદાચ એના સંપર્કમાં આવ્યો હોય. એટલે સ્પાર્ટન એટલે એકદમ સિમ્પલ અને બહુ જ ઓછી સગવડતાવાળું. ઘણા લોકો સ્પાર્ટન લાઈફ જીવતા હોય, એટલે સગવડો બધી નહીં વાપરે, એસી છે, ફ્રીજ છે, એવી બધી સગવડો નહીં વાપરે.
સ્પાર્ટા શબ્દ ક્યાંથી આવ્યો છે? તો ગ્રીકની અંદર સ્પાર્ટા નામનું એક સિટી જે હતું, અને ત્યાંના જે લોકો હતા, ઇવન બહુ જ નાની ઉંમરથી એ ત્યાં બાળકોને મિલિટરી પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હતી, સિટીઝન્સને પણ, નોર્મલ સિટીઝન્સને. એટલે ત્યાંના જે પણ લોકો હતા એ એટલા બધા સ્ટ્રોંગ હતા, બહુ જ ઓછી સગવડો સાથે પણ એ લોકો લાંબો સમય ફાઇટ કરી શકતા હતા, યોદ્ધાઓ હતા, વોરિયર્સ. તો એના પરથી આપણે આ વર્ડ આવ્યો છે સ્પાર્ટન. કોઈ તમે મૂવી જોયું હોય કદાચ તો તમને ખ્યાલ હશે, હિસ્ટોરિકલ મૂવીમાં સ્પાર્ટાની વાત થઈ હોય. ત્યાર પછી સિસિફિયન. સિસિફિયન એટલે ક્યારેય અંત નહીં આવે તેવું, ફળ પણ નહીં આપે તેવું કોઈ કામ, એવું કોઈ ટાસ્ક. એ નેવર એન્ડિંગ ટાસ્ક હોય, ક્યારે પૂરું જ નહીં થાય, અને અનરિવોર્ડિંગ હોય, તમને એમાંથી કંઈ ફળ પણ નહીં મળે. તો આ સિસિફિયન એ શબ્દ પણ એક ગ્રીક મિથોલોજીમાંથી આવેલો છે. સિસિફસ નામનો એક જે રાજા હતો એ ટ્રિક્સ્ટર હતો, એટલે લોકોને કોઈક ને કોઈક રીતે ટ્રિક કરીને છેતરતો હતો. ઇવન ડેથને પણ એણે બે વાર છેતરેલું હતું એવું કહેવાય છે. અને એને પછી ઝ્યુસે પનિશમેન્ટ આપી, જે ગોડ ઓફ ગોડ્સ છે તેણે પનિશમેન્ટ આપી. અને પનિશમેન્ટ એવી હતી કે એણે એક હિલની નીચે ટેકરી પાસે એક બોલ્ડર, મોટો ગોળ પથ્થર હોય મોટો, એ પથ્થરને એણે હી હેડ ટુ રોલ ઇટ અપ, એટલે એણે ટેકરીની ઉપર લઈ જવાનો, અને જ્યારે ટોચ પર પહોંચે એટલે ઓટોમેટિક એ પથ્થર પાછો નીચે પડી જાય, ગબડી પડે, એટલે ફરીથી એણે નીચે આવવાનું, ફરીથી એણે હી હેડ ટુ રોલ ઇટ અપ. એટલે આ જે ક્રિયા છે એ હંમેશ માટે ચાલ્યા જ કરે, નેવર એન્ડિંગ, અને એમાંથી એને કોઈ ફળ પણ નહીં મળે. એટલે એવું કોઈ જો ટાસ્ક હોય કે જેનું કોઈ ફળ નહીં મળે અને નિરંતર ચાલ્યા જ કરે, એન ઇટર્નિટી ઓફ ફ્યુટાઇલ લેબર, એવું જ્યારે થાય ત્યારે આપણે કહીએ ને ઇટ્સ અ સિસિફિયન ટાસ્ક. તમે ચિત્રમાં જોઈ શકો છો એ સિસિફસ એ બોલ્ડરને ટેકરી પર ધક્કો મારી રહ્યો છે. ત્યાર પછી છે હર્ક્યુલિયન. આ કદાચ શબ્દ તમે સાંભળ્યો હશે, બહુ જાણીતો છે, હર્ક્યુલિસ અને હર્ક્યુલિયન. એટલે કોઈક ટાસ્ક એવું હોય કે જે બહુ જ અઘરું હોય, એમાં બહુ જ તમારે એફર્ટ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, મહેનતની જરૂર પડે, સ્ટ્રોંગ કોઈ વ્યક્તિની જરૂર પડે, તો એ ટાસ્ક આપણે કહીએ ઇટ્સ અ હર્ક્યુલિયન ટાસ્ક. ઇટ્સ અ હ્યુજ ટાસ્ક, ઇટ ડિમાન્ડ્સ અ લોટ ઓફ એફર્ટ એન્ડ પાવર. તમે હર્ક્યુલિસનું ચિત્ર જોઈ શકો છો, અ મિથિકલ ગ્રીક હીરો રિનાઉન્ડ ફોર હિઝ ગ્રેટ સ્ટ્રેન્થ પાવર. ત્યાર પછી નેક્સ્ટ છે મેન્ટો. મેન્ટો આજકાલ આ શબ્દ ઘણો જ પ્રચલિત છે. મેન્ટરશિપ તમને ખ્યાલ હશે, મેન્ટોરિંગ તમને ખ્યાલ હશે. કોઈ સિનિયર વ્યક્તિ હોય એ કોઈ જુનિયર વ્યક્તિને ગાઈડન્સ આપે, હેલ્પ કરે, મોટિવેટ કરે, તો એ મેન્ટોર, હી ઇઝ અ મેન્ટોર. તો એ મેન્ટોર શબ્દ ક્યાંથી આવ્યો છે? તો હોમરની એક જે બહુ જ ફેમસ એનું કાવ્ય છે ઓડિસી, તો એની અંદર ઓડિસસનો જે ફ્રેન્ડ અને જે યંગ પ્રિન્સ જે હતો એનો એડવાઇઝર, એનું નામ હતું મેન્ટોર. ને એના પરથી ઇંગ્લિશ લેંગ્વેજમાં શબ્દ આવ્યો છે મેન્ટોર, કે જે બીજાને મદદ કરતો હોય, ખાસ કરીને જુનિયર કોઈ વ્યક્તિને મોટિવેટ કરે, ગાઈડન્સ આપે, એને ભૂલોમાંથી બચાવે, એને સાચો માર્ગ બતાવે, એને આપણે મેન્ટોર કહીએ. અને મેન્ટોરિંગ અને મેન્ટરશિપ આ વર્ડ્સ એના પરથી આવ્યા છે. અને આજનો છેલ્લો શબ્દ લઈએ સોફિસ્ટ્રી. સોફિસ્ટ્રી મીન્સ ધ ક્લેવર યુઝ ઓફ આર્ગ્યુમેન્ટ્સ દેટ સીમ ટ્રુ બટ આર રિયલી ફોલ્સ ઇન ઓર્ડર ટુ ડિસીવ પીપલ. લોકોને છેતરવા માટે તમે કોઈક ભાષાકીય યુક્તિઓ અજમાવો, તમે આર્ગ્યુમેન્ટ્સ દલીલ એવી કરો જે સાચી લાગે પણ ખરેખર ખોટી હોય,
તો એને આપણે કહીએ સોફિસ્ટ્રી. તો ઓરિજિનલી ફિફ્થ સેન્ચુરીની આસપાસ, ફિફ્થ સેન્ચુરી બીસીની આસપાસ સોફિસ્ટ્સ જે બધા હતા તે ખરેખર ટીચર્સ હતા, અને ટીચર્સ ઓફ રેટરિક એટલે વક્તૃત્વ કળા જે શીખવતા હોય, આર્ગ્યુમેન્ટ્સ કેવી રીતે કરવાના હોય તે શીખવતા હોય, ફિલોસોફી છે, આર્ટ છે, એવું બધું એ લોકો શીખવતા હોય. તો એ સોફિસ્ટ્સની જે કળા હતી એના પરથી વળાવ્યો છે સોફિસ્ટ્રી. તો આશા રાખું છું કે આ સાત જે આપણે શબ્દ અને શબ્દ સમૂહ જોયા તે તમને ખૂબ ઉપયોગી થઈ પડશે. ફરીથી એકવાર જોઈ લઈએ, ટેન્ટલાઇઝ તમને કંઈક આકર્ષિત કરે પણ તમે એનો ઉપયોગ નહીં કરી શકો. ઓપ્શન્સ ચોઈસ એટલે ખરેખર ચોઈસ હોય જ નહીં. સ્પાર્ટન એટલે બહુ જ ઓછી સગવડો ધરાવતું અથવા વાપરતું. સિસિફિયન એટલે એક એવું કાર્ય કે જેનો કોઈ અંત જ નહીં આવે અને કોઈ એનું પરિણામ તમને નહીં મળે. હર્ક્યુલિયન એટલે બહુ જ વિશાળ મોટું કાર્ય અથવા જેમાં બહુ જ મહેનતની જરૂર પડે. મેન્ટો એટલે તમને જે મદદ કરનાર કોઈ મિત્ર હોય, ગાઈડન્સ આપતો હોય, તમારાથી સિનિયર હોય, નોલેજેબલ હોય. અને સોફિસ્ટ્રી એટલે દલીલબાજી કરીને સાચી લાગે એવી દલીલ કરે અને તમને એવી રીતે છેતરી જાય, તો એને એને સોફિસ્ટ્રી આપણે કહીએ, રાઈટ? સો મિત્રો, તમારા સર્કલમાં જે પણ વ્યક્તિઓ હોય તે સૌને આ ખબર છે .com ની ધ વર્લ્ડ ઓફ વર્ડ્સ વિશે માહિતી આપજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.